हाय फ्रेंड्स, आज आप शीखीशू सूचकांक पांच मार्क्स माटे के जेनी अंदर आप लास्ट पेयर पासे अने फीसर नो सूचकांक कुल खर्चनी पद्धति आपेली होय त्यारे केवी रीते शोधवो। बराबर, हवे कुल खर्चनी पद्धति मतलब के तमने का तो प्राइस आपेली हशे का तो जत्थो आपेलो हशे, बेमांथी कोई एक वस्तु आपेलू हशे एनी परथी तमारे अने कुल खर्च आपेलू हशे एनी परथी तमारे जे नथी आपेलू ते शोधवानू रहेशे। मतलब के जो भाव आपेलो होय तो जत्थो शोधवानो रहेशे अने जत्थो आपेलो हशे तो भाव शोधवानो रहेशे। एनी माटे आपणे जोईए दाखला नंबर 6, एक्सरसाइज नंबर 1.3, पेज नंबर 30। बराबर, समझिए। नीचे आपेल माहिती परथी वर्ष 2014 ने आधार वर्ष तरीके लई वर्ष 2015 नो पासे अने फीसर नो सूचकांक गणो। बराबर, आधार वर्ष छे 2014, 2015 माटे गणतरी करवानी छे, आ चालू वर्ष छे। पासे अने फीसर आ बे ભાઈઓને શોધવાના છે। બરાબર, વસ્તુ આપી દીધેલી છે એ બી સી ડી ઈ। વર્ષ 2014 માં ભાવ અને કુલ ખર્ચ આપેલો છે, વર્ષ 2015 માં પણ ભાવ અને કુલ ખર્ચ આપેલો છે। મતલબ કે આપણી પાસે પ્રાઇસ આવી ગઈ છે, પી ઝીરો અને પી વન એ આપણી પાસે છે, આપણે શોધવાનું છે ક્યુ ઝીરો અને ક્યુ વન। જેમ મેં કીધું હતું, કાં તો ભાવ આપેલો હોય કાં તો જથ્થો આપેલો હોય, જેના આપેલું હોય પછી એ શોધવાનું હોય। બરાબર, જોઈએ અહીંયા વસ્તુ એ બી સી ડી ઈ એના કુલ ખર્ચ આપેલા છે, જથ્થો આપેલો છે નહીં, તો આપણે હવે એનો જથ્થો ફાઇન્ડ આઉટ કરવો પડશે। કેવી રીતે કરવાનો? તો સૂત્ર છે જથ્થા માટે, ક્યુ ઝીરો બરાબર, એટલે કે જે વર્ષમાં આધાર વર્ષ માટે શોધી રહ્યા છે તો ક્યુ ઝીરો, તો ક્યુ ઝીરો બરાબર કુલ ખર્ચ ભાગ્યા પી ઝીરો। બરાબર, એટલે કે કુલ ખર્ચ કેટલો છે? ચારસો રૂપિયા ભાગ્યા 100 રૂપિયા। બરાબર, એટલે કરીએ તો આપણને અહીંયા 4 રૂપિયા કિંમત પ્રાપ્ત થાય, તો આપણી માટે શું થશે? જથ્થો થશે। એ જ પ્રમાણે 500 ભાગ્યા 100, 600 ભાગ્યા 150, 1080 ભાગ્યા 180 અને 1000 ભાગ્યા 250, તો દરેક વસ્તુનો જથ્થો આપણને અહીંયા પ્રાપ્ત થઈ જશે। હવે વર્ષ 2015 માટે ભાવ બરાબર આપી દીધેલું છે, કુલ ખર્ચ આપેલો છે, મતલબ કે હવે આપણે શોધવાનું છે ક્યુ વન, તો ક્યુ વન નું સૂત્ર શું થશે? કુલ ખર્ચ ભાગ્યા પી વન। કુલ ખર્ચ કેટલો છે? 720, 720 ભાગ્યા 120, બરાબર, એટલે 6 રૂપિયા મળશે, 6 મળશે। બરાબર, 600 ભાગ્યા 120, 800 ભાગ્યા 160, 1000 ભાગ્યા 200, 1200 ભાગ્યા 300। બરાબર, આટલી વેલ્યુઝ તમને મળશે। જોઈએ, મેં થોડું રેડી કરીને જ મૂકેલું છે તમારી માટે। બરાબર, હવે જેમ કુલ ખર્ચ આપેલો હતો અહીંયા ગાડી, દાખલાની શરૂઆત કરું છું, 400, 500, 600, 1080 અને 1000। બરાબર, તો ક્યુ ઝીરો શોધવા માટે મેં શું કર્યું? કુલ ખર્ચ ભાગ્યા પી ઝીરો, પી ઝીરોની વેલ્યુ મૂકી દીધી, જોઈ શકો 400 ભાગ્યા 100, 500 ભાગ્યા 100, 600 ભાગ્યા 150, બરાબર, 1080 ભાગ્યા 180 અને 1000 ભાગ્યા 250। તો આપણને જે કિંમતો પ્રાપ્ત થઈ, 400 ભાગ્યા 100 બરાબર 4, 500 ભાગ્યા 100 બરાબર 5, 600 ભાગ્યા 150 બરાબર 4, 1080 ભાગ્યા 180 બરાબર 6 અને 1000 ભાગ્યા 250 બરાબર 4। પછી પી વન તો આપેલા જ હતા આપણને સમની અંદર, પછી કુલ ખર્ચ હતો, એટલે હવે આપણે ક્યુ વન શોધવાનો હતો, તો ક્યુ વન માટે આપણે શું કરવાનું? કુલ ખર્ચ ભાગ્યા પી વન, કુલ ખર્ચ છે 720, 720 ભાગ્યા 120 બરાબર 6, 600, વસ્તુ બી માટે તો 600 ભાગ્યા 120 બરાબર 5, વસ્તુ સી માટે 800, તો 800 ભાગ્યા 160 બરાબર 5, પછી 1000, તો 1000 ભાગ્યા 200 બરાબર 5 અને 1200, તો 1200 ભાગ્યા 300 બરાબર 4। આટલી કિંમતો આપણને મળી ગઈ, એટલે કે હવે આપણી પાસે પી ઝીરો છે, ક્યુ ઝીરો છે, પી વન છે અને ક્યુ વન આપેલા છે। બરાબર, હવે લાસ્ટ પેયર પાસે અને ફિશર, એમાંથી આપણને કીધું છે કે પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે, તો આપણને ખબર છે કે ફિશરનો સૂચકાંક શોધવા માટે આપણે લાસ્ટ પેયર બી જોઈશે, તો આપણે ત્રણે ત્રણ સૂચકાંક અહીંયા શોધીશું। બરાબર, કરવાનું છે હવે ગુણાકાર, પી વન ક્યુ ઝીરો, બરાબર,
पी वन क्यू जीरो आनी गणतरी हवे करवानी छे आपणे। आंगळी मुकता जजो अने गुणाकार करता जजो। पी वन क्यू जीरो 120 गुणिया 4 480, 120 गुणिया 5 600, 160 गुणिया 4 640, 200 गुणिया 6 1200 અને 300 ગુણ્યા 4 1200 બરાબર। એ જ રીતે પી ઝીરો અને ક્યુ ઝીરો તો જે કુલ ખર્ચ હશે ને એ જ મળશે 400, 100 ગુણ્યા 5 500, 105 ગુણ્યા 4 સોરી 150 ગુણ્યા 4 600, 180 ગુણ્યા 6 1080, 250 ગુણ્યા 4 1000 બરાબર। જો તમે ક્યુ ઝીરો શોધો છો બરાબર તો તમને પી ઝીરો ક્યુ ઝીરો જે તમારો કુલ ખર્ચ હશે એ પ્રમાણે જ મળશે અને પી વન ક્યુ વન એ પણ તમારા કુલ ખર્ચ પ્રમાણે જ મળશે બરાબર। કેમ કે આપણે ગુણાકાર ભાગાકાર જોઈએ તો અહીંયા ક્યુ વનને કરતા બનાવ્યો તો પી વનને ભાગ્યા હતા બરાબર। હવે જે મળ્યું એ આપણને ક્યુ વન મળ્યું તો આનો અને આનો ગુણાકાર મળી કરીશું। ચોકડી ગુણાકાર પર જુઓ 120 ને અહીંયા લઈ જાઓ તો મને ક્યુ વન કેટલા મળશે પાછા 720 જ મળશે બરાબર। તો મારે શું કરવાનું છે પી વન અને ક્યુ વનનો ગુણાકાર કરવાનો છે તો જે કુલ ખર્ચ છે એ જ આપેલું છે આનાથી શું તમારો ટાઈમ થોડોક બચી જશે 720 600 160 ગુણ્યા 5 800 200 ગુણ્યા 5 1000 300 ગુણ્યા 4 1200। હવે પી ઝીરો અને ક્યુ વન બરાબર એટલે કે પી ઝીરો અને ક્યુ વનને એકબીજા સાથે ગુણવાના છે તો 100 ગુણ્યા 6 600 બરાબર પછી 100 ગુણ્યા 5 500 150 ગુણ્યા 5 750 180 ગુણ્યા 5 900 અને 250 ગુણ્યા 4 બરાબર એટલે કે 1000। હવે શું કરતા હતા આપણે ચારેયના ટોટલ કરતા હતા બરાબર। આનું ટોટલ આપણે કરીએ તો આપણને મળે છે સિગ્મા પી વન ક્યુ ઝીરો બરાબર 4120 બરાબર। સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો બરાબર મળે છે આપણને 3580 બરાબર। પછી સિગ્મા પી વન ક્યુ વન બરાબર મળે છે આપણને 4320 અને સિગ્મા પી ઝીરો ક્યુ વન બરાબર આપણને મળે છે 3750 3750 બરાબર। હવે લાસ્ટ પેરનો સૂચકાંક ફોર્મ્યુલા આપણને ખબર જ છે કે આઈ એલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પી વન ક્યુ ઝીરો અપોન સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો ગુણ્યા 100 મતલબ કે 4120 ભાગ્યા 3580 ગુણ્યા 100 જે કંઈ પણ કિંમત આવી બરાબર બરાબર એટલે કે 115.084 બરાબર। આમ તો લખી જ શકાય વાંધો ના આવે 115.08 બરાબર આપણે બે ડિજિટ લખીએ છીએ। પછી પાસેનો સૂચકાંક આપણે શોધીએ તો આઈ પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પી વન 1101 યાદ રાખવાના ક્યુ વન અપોન સિગ્મા પી ઝીરો ક્યુ વન ગુણ્યા 100 બરાબર। કેટલા છે પી વન ક્યુ વન 4320
4320 भाग्या पी जीरो क्यू वन के 3750 3750 गुणिया 100 बराबर। हवे फिशर नो सूचकांक आपणे जोई लईए, सॉरी आनी किंमत फाइनल अमाउंट मुकवानी रही गई 4320 115.2। આનું સૂત્ર શું છે? આઈ એલ ક્રોસ આઈપી અંડર રૂટમાં, બરાબર આઈ એલ ની કિંમત કેટલી મળી આપણને? 115.0838 આની મળી 115.2, બરાબર અંડર રૂટમાં જોઈએ તો કેટલી મળે છે આપણને? 115.0838 એનું અંડર રૂટ કાઢીએ તો મળે છે 115.14, બરાબર એટલે કે આપણો સૂચકાંક કેટલો થાય છે? 115.14 ફિશરનો સૂચકાંક, બરાબર। ફરી એકવાર કુલ ખર્ચ આપેલો હોય એટલે કે પી ઝીરો સાથે કુલ ખર્ચ આપેલો હોય અથવા તો ક્યુ ઝીરો સાથે કુલ ખર્ચ આપેલો હોય, પી ઝીરો સાથે કુલ ખર્ચ આપણે જોઈ ગયા, હવે ક્યુ ઝીરો સાથે કુલ ખર્ચ આપેલો હોય એટલે કે જથ્થાની સાથે આપણને કુલ ખર્ચ આપેલો હોય ત્યારે સૂત્ર શું બનશે? પી ઝીરો માટે સૂત્ર બનશે કુલ ખર્ચ ભાગ્યા ક્યુ ઝીરો, અને પી વન માટે સૂત્ર બનશે કુલ ખર્ચ ભાગ્યા ક્યુ વન, બસ આટલો ચેન્જ થશે। તમારી પ્રેક્ટિસ માટે ઉદાહરણ નંબર 15 અને સેક્શન એફનો સમ નંબર 1 અને 2, બરાબર। હવે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ના ખબર પડે કંઈ તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો। થેન્ક યુ।